फोर्थ वीडियो ऑफ द दुबई सीरीज अत्यारे जई रह्या छे आपणे बुर्ज खलीफा. सवारे कर्यो आपणे स्काई डाइव अने आ छे आपणो बीच फेसिंग रूम. सामे छे जेबीआर बीच. आखो दुबई मरीना एरिया छे, सौथी पॉश एरिया, अहींयानो लग्ઝરિયસ एरिया. चिंतन रेडी ने? એટલે આપણે એવી જગ્યા એવા ટાઈમે જઈએ છીએ જ્યાં આપણને થોડો સાંજનો સનસેટ વ્યૂ પણ મળે ઉપરથી, અને રાત્રે બી સપોઝ ત્યાં ઉપર રહીએ તો આપણને લાઇટિંગવાળો વ્યૂ પણ મળે. એટલે એ રીતે પ્લાનિંગ કર્યો હતો. બાકી તમે સવારે બી જઈ શકો તો ટિકિટ ઓછી હોય છે, પછી જ્યારે તમે પ્રાઇમ અવર્સમાં જશો ત્યારે ટિકિટનો ભાવ વધી જશે અને આપણને બંને બેનિફિટ મળી જશે. સનસેટ બી જોવા મળશે અને લાઇટિંગવાળો વ્યૂ પણ જોવા મળશે. પછી નીચે ત્યાં આગળ ફાઉન્ટેન શો થાય છે એ પણ જોઈ લઈશું, અને બાજુમાં દુબઈ મોલ છે એનો તો વિડીયો લગભગ અલગથી બનાવીશ કારણ કે બહુ મોટો મોલ છે, એટલે એના માટે આખો સેપરેટ વિડીયો જોશે. શું એરિયા છે બાકી? આ ઓસમ બ્રો, અલગ જ જન્નત એરિયા છે ભાઈ, અલગ જ પ્લેનેટ પર જઈએ આપણે. જઈએ બુર્જ ખલીફા, આઇકોનિક લોકેશન દુબઈનું, જેના માટે આપણે આવ્યા છે. યસ, ટોલેસ્ટ બિલ્ડિંગ, ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ એઝ ઓફ નાઉ. આજે ટિકિટ કાઉન્ટર જો અહીંયાથી લેવું હોય તો અમે અહીંથી લીધી ટિકિટ, એટલે થોડી અમને એક્સપેન્સિવ પડી છે. બાકી તમે જો કોઈ ટ્રાવેલ એજન્ટથી કરાવશો તમને થોડી સસ્તી પડશે. પ્રાઇમ અવર્સમાં વધારે ભાવ હોય છે અને નોન પ્રાઇમ અવર્સ હોય છે એમાં ઓછો ભાવ હોય છે. અહીંયા તમારે ફોટો પડાવવો હોય તો પાડી આપે. આ સ્ક્રીન નીકળી જાય પાછળથી એડિટિંગમાં. અરે પણ આ ચાર્જેબલ છે. આ ગ્રીન આ પાછળની સ્ક્રીન છે નીકળી જાય, જગ્યાએ બુર્જ ખલીફા લાગી જાય, એડિટિંગ કરીને તમને આપી દે જ્યારે તમે જોઈને આવો ત્યારે. પણ આ એક ફોટોના લગભગ 2-3 હજાર રૂપિયા હોય છે, એટલે અહીંયા ભાઈ ખાલી ફોટા વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. એના કરતાં આપણા ફોનમાં સારા ફોટોઝ આવશે. ચેક ઇન થઈ ગયું છે અહીંયા આગળ. વોચ ધીસ વિડીયો ટિલ ધી એન્ડ. અહીં આવવું હોય તો નિયરેસ્ટ મેટ્રો સ્ટેશન છે દુબઈ મોલ બુર્જ ખલીફા. નામ જ એવું છે આખા સ્ટેશનનું, દુબઈ મોલ બુર્જ ખલીફા. અને રેડ લાઇન છે, એરિયો રેડ લાઇન પર આવે છે, રેડ લાઇન મેટ્રો સ્ટેશન. અહીંયા રેડ અને ગ્રીન બે અલગ અલગ લાઇન છે, એટલે મેટ્રોથી તમે અહીં આવી શકો છો અને પછી મેટ્રોથી 1-1.5 કિલોમીટર ચાલવું પડશે પછી તમે અહીંયા આવશો. ટિકિટ બી તમને અહીંયા મળી જશે કાઉન્ટર ઉપર, પણ થોડી એક્સપેન્સિવ હશે. તમે કોઈ એજન્ટથી કરાવશો તમને થોડી સસ્તી પડશે, ત્યાં તમને B2B રેટ મળશે એટલે. અને અહીંયા B2C રેટ છે એટલે અહીંયા થોડું એક્સપેન્સિવ હશે. પણ અને અત્યારનો જે સ્લોટ છે આપણો એ 3 વાગ્યાનો છે, એટલે અડધો 1 કલાક આગુ આવી થાય તો ચાલે. પણ તમે એનથી લેટ આવશો તો તમારી ટિકિટ વેલિડ નહીં ગણાય, કે તમારે ફરી નવી ટિકિટ લેવી પડશે. એટલે મેક શ્યોર કે તમે જ્યારે બી આવો તો ટાઈમ પર જ આવી જજો, કારણ કે અહીંયા બહુ ભીડ હોય છે, લાઇનમાં લાગવું પડે છે. એટલે ઇનકેસ કદાચ પાછળથી એક્ટિક ના થાય એટલે. એક તો છે ટોલેસ્ટ બિલ્ડિંગનો, અને બીજો રેકોર્ડ એ છે કે અહીંયાની જે લિફ્ટ છે એ સૌથી ફાસ્ટ મૂવ કરે છે, અરાઉન્ડ 10 મીટર પર સેકન્ડની સ્પીડે ઉપર જાય છે, એટલે તમને અહીંયા ગ્રેવિટીનો ફીલ થશે. 2004માં સ્ટાર્ટ થયું હતું કન્સ્ટ્રક્શન, 2005માં આટલું બન્યું હતું, 2006માં થોડુંક બન્યું હતું આટલો ભાગ, પછી 2007માં 100 માળનું કામ પતી ગયું હતું, 2007માં 150 માળ. આખો ટાઈમલેસ દેખાડે છે જર્ની આખી કન્સ્ટ્રક્શનની. 2008માં 160, 2009માં કમ્પ્લીશન ઓફ સ્પાયર, 2009 ક્લીડિંગ કમ્પ્લીટેડ, 100+ કન્ટ્રીઝમાંથી અહીંયા એમને કામ કર્યું છે બિલ્ડિંગ બનાવવામાં. એપ્રોક્સ 45 મિનિટનો વેઇટિંગ ટાઈમ છે અહીંયા આગળ, એટલે વહેલા આવું સારું, કલાક પહેલા. ચિંતન લિફ્ટ સુધી પહોંચી ગયા છે. નો
आज आप व्यूइंग गैलरी the city. સાંજ પડી જાય તો આપણને લાઇટિંગ વાળો બી પણ જોવા મળી જાય, એટલે એ રીતે અમે સેટ કર્યો ટાઈમ કે આપણને બંને વ્યૂ જોવા મળે, બપોરનો પણ અને સાંજનો પણ. અને આ 124મો ફ્લોર, આની ઉપર જવું હોય 148 તો ત્યાં પણ જઈ શકો છો. ત્યાં લોન્ચ પણ છે કેફેટેરિયા જેવું, પણ એની ટિકિટ પ્રાઇસ થોડી વધારે હશે આના કરતાં. આ પાછળનો ભાગ છે, નીચે ફાઉન્ટેન શો થાય છે રાત્રે. આજે છે અહીંયા બ્લુ કલરનું દેખાય છે, પાણી જેવું આવી રહ્યું, ફૂલ ભીડ હોય છે. અને આખો મોલ છે, દુબઈ મોલ આવી રહ્યો આવી રહ્યો, આ દેખાય છે આવી રહ્યો દુબઈ મોલ. અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે રાત્રે. ચલો હવે જઈએ ઉપરના માળે, 125મા માળે જઈએ. જામનગરના એક ભાઈ મળ્યા હતા, ફેમિલી આખું. અહીંયા કેફેટેરિયા છે, આખો ડેસ્ક છે 360 વ્યૂ માટે. બધા બધાનું ખાવાનું ઘરેથી લઈને આવે છે, બધા ફોરેનર. એ લોકોને અહીંયા ભાવની બહુ સાથે. હમણાં ત્યાં થશે સનસેટ. આ બાજુ ઓફિશિયલ મર્ચન્ડાઇઝ છે, અહીંયા આગળ તમારે કંઈ લેવું હોય તો બુર્જ ખલીફાની કિચન
સેમ ટુ સેમ વસ્તુ ત્યાં પણ હતી, આપણે દુબઈ ફ્રેમમાં. આ છે ટેલિસ્કોપ, અહીંયા આગળ ઝૂમ કરીને જોવું હોય તો સખત ઝૂમ થાય છે. આમાં આપણે જોઈએ લાઈવ કેમેરા, આ લાઈવ કેમેરો છે, આ તમે હલાવશો તો અલગ અલગ બિલ્ડિંગ પર ઝૂમ થશે. આ સામે બિલ્ડિંગ છે જે MR લખ્યું છે એનું આમાં દેખાય છે. નીચે સ્વિમિંગ પુલ છે એ પણ જોઈએ આપણે, એ રહ્યો બ્લુ કલરનો સ્વિમિંગ પુલ, એ આમાં જોઈએ હવે ઝૂમ કરીને. બેઠું છે પણ દેખાઈ જશે પણ. છેક કેટલું નીચે દેખાય છે, 2400 માળથી વિથ ડિટેલ્સ. આજે ગાડી હાલી રહી છે, જો શું વ્યૂ આવે યાર, એકદમ જો સ્નાઈપર વ્યૂ. ઉપરના ફ્લોર પર જઈએ હવે આપણે, 125માં માળે. ઉપર બી આજ વ્યૂ છે, 360 ડિગ્રી નીચે ઉભા બધા. ચલો આપણે કાંટો મારીને આવીએ. અહીંયા પણ ઉપર શોપિંગની જ વસ્તુ છે થોડી ઘણી. ચિંતન, થોડા ટાઈમમાં સનસેટ થવાનો છે એટલે બધા રાહ જોઈને ઊભા જઈએ આગળ. પછી લાઇટિંગનો વ્યૂ આખો અલગ જ આવશે, મજા આવશે જોવાની, અને ફોટોઝ બી સારા આવશે, અને આપણને બંને વ્યૂ જોવા મળી જશે, બરાબર, બપોરવાળો બી અને સાંજવાળો બી. હા, બંને વ્યૂ જોવા મળી જશે એક ટિકિટમાં. ચલો જઈએ હવે, ચલો જઈએ નીચે અને ફાઉન્ટેન થોડા જોઈએ, ફાઉન્ટેન શું થાય જઈ રહ્યું. નીચે જવામાં ભીડ થઈ રહી છે, હવે બહાર આવી ગયા છે હવે દુબઈ મોલની અને બુર્જ ખલીફાની. હવે થશે અહીંયા ફાઉન્ટેન શો રાત્રે, અને પાછળ છે બુર્જ ખલીફા. પબ્લિક સેટ થઈ ગઈ છે જોવા માટે ફાઉન્ટેન શો, ફૂલ ભીડ હોય છે અહીંયા આગળ રોજ રાત્રે.